નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છું રવિના પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કપરાડા તાલુકાના વાડના ગ્રામ પંચાયતમાં પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ. સલવામાં સ્મશાન ભૂમિનો માર્ગ બંધ કરી દેવાતા ગ્રામ લોકોએ મામલતદારને કરી રજૂઆત. વાપી અનુકૂળ કોમ્પ્લેક્સ સામે પાર્ક કરેલી એક સ્કૂલ બસ અચાનક સળગી ઉઠતા મચી નાસભાગ. દાદરા નગર હવેલીમાં પધારેલા અમિત શાહે રાફેલ રોહિંગ્યા સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધા. હવે સમાચાર વિસ્તારથી. કપરાડા તાલુકાના વાણા ગ્રામ પંચાયતમાં 14મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પંચાયતના સભ્ય દ્વારા કરવામાં આવ્યો. ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી દ્વારા પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પંચાયતના સભ્યએ જણાવ્યું. કપરાડા તાલુકાના વારના ગ્રામ પંચાયતમાં 14મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા કરવામાં આવી રહ્યો છે. સભ્યનું કહેવું છે કે આંગણવાડી અને સ્કૂલ ગ્રામ પંચાયત માટે લાવવામાં આવેલ પેવર બ્લોકનો કેટલોક જથ્થો સામરપાડા ગામે પિકઅપ ભરી મોકલી દેવાયા હતા. વાણા ગ્રામ પંચાયતમાં 14મા નાણાં પંચમાં પેવર બ્લોકના કામ કરવા માટે અનેક બ્રાસ પેવર બ્લોક પંચાયત દ્વારા લાવવામાં આવ્યા હતા અને તેનું કામકાજ પણ સ્થાનિકોને આપવામાં આવ્યું હતું. પેવર બ્લોકના કામકાજ ગ્રામ પંચાયતની આસપાસ અને આંગણવાડી અને સ્કૂલ તેમજ ખોરી ફળિયામાં આવેલી આંગણવાડીમાં કરવામાં આવ્યું હતું, જેના કામમાં પણ માત્ર વેઠ જ ઉતારવામાં આવી હોવાનું બહાર આવ્યું. જે નિયત માપણી કરાઈ હતી તેના કરતાં ઓછા પ્રમાણમાં પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રક નંબર GTO 3911માં તારીખ 7/11/2017ના રોજ લાવવામાં આવેલ 7 બ્રાસ પેવર બ્લોક પૈકી 5 બ્રાસ ઉપયોગ બાદ અંદાજિત 2 બ્રાસ જેટલા બચેલા પેવર બ્લોક એક પિકઅપ વાનમાં ભરીને સામરપાડા ગામે ભજન ફળિયામાં વેચાણથી આપી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ ખુદ ગામના વોર્ડ નંબર 5ના સભ્ય શંકરભાઈ એફ બોયા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી દ્વારા મેણાપીપણામાં પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું વર્ણવ્યું હતું, તો સાથે સાથે મનરેગા યોજનામાં પણ તપાસ કરવામાં આવે એવી તેઓ માંગ કરી રહ્યા છે. વાનના સમસ્યા આ છે કે તલાટી અને સરપંચ છે ને, મેં અહીંયા વાનના ગામનો વોર્ડ નંબર 5નો સભ્ય છે અને જે કંઈ રિક્વેસ્ટ કરતા છે, રજૂઆત કરશે, અમારી સાંભળતા નથી. જ્યારે બી આ પેવર બ્લોક એ લોકોએ અમારે પૂછવા વગર એ લોકોએ નક્કી કરેલા, ને જ્યારે એ કામ ચાલુ કરવા ને ત્યારે બીજાને એ લોકોએ આપ્યું, ત્યારે મેં માંગ્યું ત્યારે ઝઘડો કરીને આપ્યું, અને તેમાં બી આ અહીંયા છે ને બાલવાડીનો આટલું કામ છોડી દીધેલું એ લોકોએ. જ્યારે પછી મને કીધું એમ કે સ્કૂલનું ને મેં કેમ સ્કૂલનું ને બાલવાડીનું મને કામ આપો એમ, ત્યારે તને મને કહે કે તને એમ કે ખાલી બાલવાડીનું ખોરી બાલવાડીનું જ એમ કે આપું, ખોરી બાલવાડી હા કે વારના, તો મેં કેમ ખોરીનું જ કેમ એમ, મેં કેમ સ્કૂલ બી જોઈએ એમ, ત્યારે તે તો એમ કે અપાઈ ગયેલું છે બીજાને. મેં કેમ ભાઈ બીજાને કેમ આપ્યું એમ, ત્યારે પછી મેં કેમ આયોજનમાં કેમ નથી લીધું, અમને કેમ નથી પૂછ્યું, ત્યારે એ લોકો છે ને તો કહીને એમ કે તમે બેસાડો, પણ આટલા દિવસમાં એમ કે બેસાડો એમ. પછી અમે મજૂરીનું કામ લીધું હા કે, જે મજૂર એ લોકો એ ભાઈને છે ને બ્રાસના એમ કે 800 રૂપિયા, મેં કેમ 700 રૂપિયા, પણ મને મજૂરીનું કામ આપો એમ, કેમ કે ગામના કારીગર હતા, એટલે એ લોકો કહે કે એમ કે ગામનું કામ એમ કે ગામના લોકોને મળે તો સારું એમ કે. પછી તે ત્યાં સ્કૂલ પર છે ને 2 બ્રાસ ઉપર ત્યાં બેસાડીને બચેલાવતા, ત્યાંથી છે ને પછી ખોરી એ આંગણવાડી પર અમે લઈ ગયા, ને લઈ ગયા ને પછી ત્યાં ઘટ્યા ત્યારે અમે એ બ્લોક 7 આશરે 7 બ્રાસ લાવેલા, પછી ત્યાં અમે 7 જ બ્રાસ બેઠી, તેમાંથી આશરે 2 બ્રાસ બચેલી હતી. હવે એ બચેલી એ કાં આપી ને કોને આપી એ અમને ખબર નથી, તો એની તપાસ થવું જોઈએ, કેમ કે એટલું બધું ભ્રષ્ટાચાર અહીંયા થતું છે ને, અમને અમે સભ્ય છે પણ અમને એ લોકો જાણ જ નથી કરતા. હવે સગે વગે ભ્રષ્ટાચારમાં એવું છે કે કોઈને આઈપી હોય તો પછી એ બધાને પૂછવું જોઈએ, ને એનો બધાને માહિતી હોવું જોઈએ એમ, ને દરેક બાબતમાં એ લોકો તલાટી સરપંચ મળીને કરતા હોય ને સભ્ય લોકોને કોઈ જાણ જ નથી કરતા.
તો પછી અમે ગામના વિકાસને માટે અમે કેવી રીતે લોકોનું કામ કરીએ. વાપી નજીક સલોહ ગામમાં સ્મશાન ભૂમિનો માર્ગ બંધ કરી દેવાતા ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે, જે બાબતે ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. વાપી નજીકના સલવાવ ગામમાં કોલ્લક નદી કિનારે આવેલ સ્મશાન ભૂમિનો માર્ગ બંધ કરી દેતા અશુભ પ્રસંગમાં ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જે બાબતે ગ્રામ પંચાયત દ્વારા તારખોટા કરનારને પણ નોટિસ પાઠવી હતી અને આ બાબતે મામલતદારને પણ લેખિતમાં રજૂઆત કરી સમસ્યા હલ કરવા માટે જણાવ્યું હતું. મળતી વિગત અનુસાર વાપી નજીક સલવાવ ગામ આવેલ છે, જ્યાં કોલ્લક નદી કિનારે સ્મશાન ભૂમિ વર્ષ 1999માં બનેલી છે અને વર્ષોથી ગ્રામજનો સ્મશાન ભૂમિનો ઉપયોગ કરી રહ્યા છે. નોંધનીય છે કે જે સ્મશાન ભૂમિ તરફ માર્ગ જાય છે ત્યાં મનુ નરસિંહભાઈ પ્રજાપતિ દ્વારા ત્યાં આગળ તારખુટા કરી કમ્પાઉન્ડ કરવામાં આવ્યું હતું, જેથી આ સ્મશાન ભૂમિનો માર્ગ બંધ થઈ જતાં અશુભ પ્રસંગમાં ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેને લઈને ગ્રામજનોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. આ બાબતે મળેલી ગ્રામસભામાં પણ ઠરાવ કરાયો હતો. આ માર્ગ ખુલ્લો કરવા માટે ગ્રામ પંચાયત સલવાવ દ્વારા મામલતદાર વાપીને લેખિત રજૂઆત કરવામાં આવી છે, તો બીજી તરફ ગ્રામ પંચાયત સલવાવ દ્વારા સ્મશાન ભૂમિનો માર્ગ બંધ કરનારા મનુ નરસિંહભાઈ પ્રજાપતિને પણ લેખિત નોટિસ આપી કોલ્લક નદી કિનારે આવેલ સ્મશાન ભૂમિનો માર્ગ ઉપર કરેલ તારખોટા દૂર કરી રસ્તો ખુલ્લો કરવા માટે જણાવ્યું છે. આ અંગે ગ્રામ પંચાયત સલવાવ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, વાપી મામલતદાર અને વાપી ડુંગરા પોલીસ મથકે પણ નકલ રવાના કરવામાં આવી છે. આજે અમારે એક સમસ્યા બહુ મોટી ઉભી થઈ છે કે અમે વર્ષોથી સ્મશાન ભૂમિનો ઉપયોગ કરતા આવેલા અને અહીંયા અમારા બાલુભાઈના માતાને બી અને અંતિમ ક્રિયા કરવામાં આવેલી, પણ અત્યારે હાલ મનુભાઈ પ્રજાપતિ તરફથી પંચાયતને કોઈ પણ જાણ કર્યા વિના શનિવાર 5 તારીખના રોજ આ કમ્પાઉન્ડ બંધ કરેલ છે અને આ રસ્તાથી અમારા ગામના જાનવરો ઢોરો અને પાણી પીવાનો રસ્તો બી હવે ત્યાં તકલીફ પડી રહ્યો છે. તો અમે સરકારી તંત્ર અમે જાણ કરી જ છે, અગર સરકારી તંત્ર કંઈ કાર્યવાહી નહીં કરે તો અમે ગાંધીજીના માર્ગે અમે હરાવ છીએ અને આ માટે ગામ લોકોનો બહુ ઘણો જ આક્રોશ જોવા મળી રહ્યો છે. એટલે અમારા મીડિયા ભાઈ તરફથી અમને સાથ સહકાર મળી રહ્યો છે, સારો મળી રહ્યો છે અને આ રસ્તો જેમ બને તેમ જલ્દી ખુલી આપે એવી મારી વિનંતી. 1999માં સરકારી ગ્રાન્ટમાંથી સલવા ગામમાં સ્મશાન ભૂમિ બનેલ છે. ત્યારે મનુભાઈ દ્વારા 5 તારીખે શનિવારે આ સ્મશાન ભૂમિનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. એ માટે અમારા ગામના લોકોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે. એ માટે અમે સર્વ ગ્રામ પંચાયત તરફથી ડુંગરા પોલીસ સ્ટેશનમાં અને અહીં મામલતદાર સાહેબને પણ લેખિતમાં રજૂઆત કરી છે. આ ઉપરાંત અમે મનુભાઈને લેખિતમાં નોટિસ પણ મોકલાવી છે. આમાં બીજું કે આ સર્વ ગામમાં અમારા ગામના લોકો અહીં 11મા અને 12મા ની વિધિ વર્ષોથી કરતા આવ્યા છે. આ રસ્તો બંધ હતી મારા ગામના લોકોમાં એ લોકોને ઘણી જ તકલીફો પડી રહી છે. વાપી કોપાળી રોડ સ્થિત અનુકૂળ કોમ્પ્લેક્સ નજીક પાર્ક કરેલી સ્કૂલ બસમાં આગ લાગી હતી. ફાયર ફાઈટરની ટીમ દ્વારા 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. વાપી કોપાળી રોડ સ્થિત અનુકૂળ કોમ્પ્લેક્સ નજીક રવિવારના રોજ બપોરના સમયગાળામાં ખુલ્લા પ્લોટમાં પાર્ક કરાયેલી એક સ્કૂલ બસમાં અચાનક આગ લાગી હતી. એકાએક સળગી ઉઠેલી બસને લઈ આસપાસના રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી અને આગની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાસ્થળે વાપી ટાઉન અને વાપી GIDC યુનિટ 1થી ફાયર ફાઈટરની ટીમ આવી પહોંચી હતી અને 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. મળતી વિગત અનુસાર વાપી કોપાળી રોડ સ્થિત ગોદાલનગરની સામે આવેલ અનુકૂળ કોમ્પ્લેક્સ નજીકમાં આવેલ ખુલ્લા પ્લોટમાં એક શાળાની બસોનું પાર્કિંગ કરવામાં આવે છે. રવિવારના રોજ બપોરના આશરે 3:30 વાગ્યાની આસપાસ પાર્ક કરાયેલી સ્કૂલ બસ પૈકી એક બસ નંબર GJ15X5224માં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા આસપાસના રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી અને આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાસ્થળે વાપી ટાઉન અને વાપી GIDC યુનિટ 1થી ફાયર ફાઈટરની ટીમ આવી પહોંચી હતી અને 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. નોંધનીય છે કે જે સ્કૂલ બસમાં આગ લાગી હતી તેની બાજુમાં અન્ય બસ પણ પાર્કિંગમાં હતી, જો કે ત્યાંના લોકોએ સમય સૂચકતા વાપરી
પાર્ક કરાયેલી બસને ધક્કો મારી હટાવી દીધી હતી. બસમાં આગ કેવી રીતે લાગી, આગને પગલે કેટલું નુકસાન થયું તે જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસના મુલાકાતે આવેલા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું દમણદીવ દાદરાનગર હવેલીના પ્રશાસકે સ્વાગત કર્યું અને અમિત શાહે દાદરાનગર હવેલી ભાજપના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અસંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે હતા. બપોરે સંઘ પ્રદેશ દમણના એરપોર્ટ પર અમિત શાહ વિમાન માર્ગે પહોંચ્યા હતા અને ત્યારબાદ રોડ માર્ગે અમિત શાહનો કાફલો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસ પહોંચ્યો હતો, જ્યાં સૌ પ્રથમ તેઓએ દાદરાનગર હવેલી ભાજપના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. કરોડોના ખર્ચે તૈયાર થયેલ આ અદ્યતન કાર્યાલયના ઉદ્ઘાટન બાદ અમિત શાહ હવેલી ગ્રાઉન્ડ પર યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા હતા, જેમાં બંને સંઘ પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહે આવનાર 2019ની ચૂંટણીનું રણસિંગો ફૂંક્યું હતું અને કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો હતો. અમિત શાહે છેલ્લા 5 વર્ષ નરેન્દ્ર મોદી આગેવાની હેઠળની ભાજપ સરકારનો લોકોને હિસાબ આપ્યો હતો અને ત્યારબાદ રાફેલ, રોહિંગ્યા સહિત અનેક મુદ્દે કોંગ્રેસ અને વિરોધીઓને આડે હાથ લીધા હતા. સાથે જ અમિત શાહે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ નામજોગ સંબંધી અને અનેક મુદ્દે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યા હતા અને સંબોધનના અંતમાં અમિત શાહે 2019ની ચૂંટણી માટે કાર્યકર્તાઓને અત્યારથી જ કામમાં લાગી જવાની હાકલ કરી હતી, જેથી ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓમાં જોશ જોવા મળ્યો હતો. મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ અને દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના બધા જ સદસ્યો આદરણીય પ્રમુખશ્રીનું સ્વાગત કરશે. સ્વાગત કરું છું દાદરા નગર હવેલીની અંદર. પહેલી વાર આ રીતે આપણી જાહેર સભા વંદે વી સંગઠન મંત્રી શ્રી વી સતીશજી, અન્ય પદાધિકારીગણ એમનો હું સ્વાગત કરું છું અને દરેક મંડળો છે અને એના માટે એલએન ક્લાસીસ ચાલુ કરવામાં આવ્યા છે કે જેને સંઘ પ્રદેશ મે સે જો હવા નિર્માણ હોગી વો મહારાષ્ટ્ર મે ભી પહોંચેગી, ગુજરાત મે ભી પહોંચેગી. સંઘ પ્રદેશ કા કામ હવા કા નિર્માણ કરના હૈ, સિર્ફ વિજય પ્રાપ્ત કરના નહીં. આ દોનો પ્રદેશો કો બીચ મે ઓર સંઘ પ્રદેશ કે એક એક મતદાતા કો નરેન્દ્ર મોદી જી કા સંદેશ પહોંચાને કા કામ ભારતીય જનતા પાર્ટી કે કાર્યકર્તાઓ ને કરના હૈ. એ સંમેલન સમાપ્ત હોકર એ દોનો પટેલ બેલડી કા જબ તક વિજય જુલુસ નહીં નિકલતા હૈ, આપ લોગો કો ઘર પે બેઠને કા અધિકાર નહીં હૈ. સબ લોગ તાલી બજાતે હો મગર અબ જરા બોલો જોર સે, સભી કાર્યકર્તા પૂરા સમય ભારતીય જનતા પાર્ટી કો દેંગે ક્યા? આને વાલા ચુનાવ દેશ ને તય કિયા હૈ. મેં જહાં જહાં જાતા હું ઇસી પ્રકાર કા મૂડ દિખાઈ પડતા. કલ ત્રિપુરા મેં સભા થી 50,000 સે જ્યાદા જનમેદની એક આવાજ સે મોદી 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 કે નારે લગા રહી હતી. દેશ ભર ને મૂડ બનાયા. મોદી જી કા વિજય સુનિશ્ચિત, ક્યુંકિ મોદી જી હમારે એનડીએ કા નેતૃત્વ કરે, ભારતીય જનતા પાર્ટી કા નેતૃત્વ કરે હૈ. દૂસરી ઓર મહાગઠબંધન ને જ્યાં નેતા ભી કોઈ નેતા તય નહીં. મોદી હટાઓ કા નારા લેકર નિકલે હૈ ઓર યે કહેતે હૈ કે દેશ કો મજબૂર સરકાર ચાહિએ. દુનિયા કા દેશ કો દેખને કા નજરિયે કો બદલને કા કામ ભારતીય જનતા પાર્ટી કે પ્રધાનમંત્રી આપકે ઓર મેરે નેતા નરેન્દ્ર મોદી ને કિયા હૈ. મિત્રો નરેન્દ્ર ઓર રાહુલ જી કહેતે હૈ કે આપ ખૂન કી દલાલી કરતે હો. અરે રાહુલ બાબા, જબ જવાન શહીદ હોતા હૈ તો ઉસકે પરિવારજનો કા આક્રંદ સુના હૈ કભી? જો બચ્ચી બચ્ચા અનાથ હોતે હૈ ઉનકે દર્દ કો જાના હૈ કભી?
जो उसकी युवा पत्नी विधवा होती है, कभी मिलने भी तभी गए हो उसको? मित्रों, इनको इसमें खून की दलाली नजर आती है, उसमें हमें मां भारती के लिए शहीद होते हुए जवान का गौरव नजर आता है, उसका अभिमान नजर आता है। कांग्रेस के समय में देश की सुरक्षा ताक पर रखने का काम एक कांग्रेसी नेताओं ने करा था, भारतीय जनता पार्टी की सरकार ने सुरक्षा को चौक चौबंद कर आज किसी भी जवान को दिल्ली से ऑर्डर लेने की जरूरत नहीं है। पाकिस्तान से गोली आती है तो यहाँ से गोला देने का अधिकार उनको दिया। हमने अभियान लिया है मित्रों, डिटेक्ट, पहले जानकारी मिलो, डिलीट और बाद में डिपोर्ट। पहले जानकारी होगी, मतदाता सूची से नाम कटेंगे और बाद में जहां से आए थे वहां भेजने का काम ये भारतीय जनता पार्टी। देश भर की जनता प्रसन्न, मगर मैं राज्यसभा में गया, एनआरसी पर चर्चा थी, मैंने अलग ही माहौल देखा। ये राहुल बाबा एंड कंपनी पूरी सपा बसपा डीएमके कांग्रेस पार्टी कम्युनिस्ट ममता सब इकट्ठा हो गए और हाय तो बात कर रहे, अरे इनको क्यों निकाल रहे हो, कहां जाएंगे, क्या पिएंगे, क्या खाएंगे, कहां रहेंगे, कब के रह रहे हैं यहां पर, जैसे उनके मौसी के बेटे लगते हो ऐसे। मैं आज पूछना चाहता हूं ये पूरी टोली को जो महागठबंधन के नाम से चुनाव लड़ने निकली है, इस देश के अंदर घुसपैठियों के ह्यूमन राइट की आपको चिंता है? वो धमाके करते हैं और मेरे देश के नागरिक मर जाते हैं, इनके परिवार के ह्यूमन राइट की चिंता आपको नहीं है? वो रोजगारी लेते मेरा युवा बेरोजगार होता है, इनके परिवार की चिंता नहीं है? उनको खिलाने में जो अन्न जाता है, मेरा गरीब भूखे मरता है, उसके पेट की चिंता नहीं है? आपको इसलिए चिंता नहीं है कि आपको उसमें वोट बैंक नजर आती है, वोट बैंक नजर आती है। वापी मां अवेल चंडोर गामित घन कचरा नो डंपिंग साइट अन्य स्थळे खसेड़वा मुद्दे चंडोर गाम ना बिलिस्तान टाइगर सेना द्वारा वलसाड कलेक्टर ने आवेदन पत्र આપવામાં આવ્યું। જો 15 દિવસ માં કોઈ પગલા લેવામાં ન આવે તો ધરણા પર બેસવાની ચીમકી ગામ લોકોએ આપી છે। વાપી માં આવેલ ચંડોર ગામ માં ડમ્પિંગ યાર્ડ 2008 ના ઓગસ્ટ મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધી અહીં ડમ્પિંગ કરવાનું કામ ચાલુ છે। આ ડમ્પિંગ સાઇડના સાઇડ ઇફેક્ટના કારણે અત્યાર સુધી ત્યાં 25થી વધારે સ્થાનિક લોકોના ગંભીર રોગોના કારણે મોત પણ થયા છે, જે બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી ચંડોર ગામના લોકો ભેગા મળીને ડમ્પિંગ સાઇડ મુદ્દે નગરપાલિકામાં મોરચો લઈને ગયા હતા। તેમજ બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા વલસાડ કલેક્ટરને ડમ્પિંગ સાઇટ ખસેડવા મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં ચંડોર ગામે ઘન કચરાનું ડમ્પિંગ સાઇટને અન્ય સ્થળે ખસેડવા, પાણીની સમસ્યા તથા તળાવના ખોદકામ બાબત વગેરે મુદ્દાઓની કાયદેસરની તપાસ કરી જે તે પદાધિકારીઓ કે અધિકારીઓને કાનૂની કાર્યવાહી માટે સૂચના આપવા જણાવ્યું હતું અને જો 15 દિવસમાં કોઈ પણ પગલાં લેવામાં ન આવશે તો ફરી પાછા ભેગા થઈ કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસવાની ચીમકી ચંડોર ગામના લોકોએ આપી હતી। અમારા છેલ્લા 2004થી જે પરિસ્થિતિ છે, જે અત્યારે પરિસ્થિતિ અમારા આજુબાજુ વિસ્તાર નગરપાલિકાનો જે ડમ્પિંગ કચરો અને જે આજે શ્વાસોશ્વાસ અને જે પરિસ્થિતિ ગંભીર છે, જે અહીંયા નગરપાલિકાના જે આવેદન પત્ર આપવા આવ્યા છે, કે જગનભાઈ છે, અમારા ભરતભાઈ દેસાઈ છે, જે આપણા સાથી મિત્રો છે અને ગામના આગેવાનો છે, ગામના સાથી મિત્રો સભ્યો છે, પંચાયતના તમામ ગામોને સાથે એક સાથ થઈને જે અત્યારે નગરપાલિકા કલેક્ટર આવેદન પત્ર જે આપવા અહીંયા આવ્યા છે, તો એના માટે અમે ખાસ ઝુંબેશ છે કે જે અત્યારે 10-15 દિવસમાં અમને જો જોબ ના મળે તો અહીંયા કલેક્ટર કચેરીમાં ધરણા કરીશું અને આ માનતો ઉત્પન્ન કરીશું। અત્યારે અમારા નગરપાલિકાનો કચરો જે ડમ્પિંગ છે આવે છે, તેના માટે દુર્ગંધ, એવી દુર્ગંધ આવે છે કે આજુબાજુ વિસ્તારોમાં પણ રહેવા માટે મુશ્કેલી છે, ને અગર જે આ પરિસ્થિતિ એવી છે જો આનો દિવસો માટે જો અગર એના માટે જો કલેક્ટર સાહેબ ધ્યાન ના આપે તો અમે કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર જે આપ્યું છે તેના માટે અમે આમંત્રણ ઉપવાસ કરીશું। અને આજે અમે અહીંયા ગામના બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા છે, એનું એક જ કારણ છે, સાચી હકીકત લઈને આવ્યા છે, બધી રજૂઆત કરી છે, લોકોએ પણ રજૂઆત કરી છે,
જગનભાઈ છે, આપણા ગામના જે જેટલા પણ મિત્રો છે એ લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ આ જે ડમ્પિંગ સાઇટ છે એના કારણે જે ગંદકી ફેલાતી છે, જે રોગો ફેલાતા છે એના કારણે આખું ગામ દુઃખી છે. અને આજે જે કહીએ ને કે આટલા વર્ષોથી એ લોકો દુઃખી છે એ જ સાચી હકીકત લઈને કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે. તો મારી કલેક્ટર સાહેબને એ જ રિક્વેસ્ટ છે કે 15 દિવસની અંદર એનું જલ્દી જલ્દ કંઈ ને કંઈ રિઝલ્ટ અમને આપે, જ્યાંથી અમને પાછું ફરી અહીંયા નહીં આવવા પડે. અગર એ કલેક્ટર સાહેબ અગર એનું રિઝલ્ટ નહીં આપશે અમને 15 દિવસમાં તો અમે આખું ગામ પાછું ફરી અહીંયા આવશું, અહીંયા બેસશું, ધારણા કરશું. ડમ્પિંગ રેગ્યુલર લખવામાં આવે છે, 2008 થી લખવામાં આવે છે. આ રજૂઆત કરી હતી બધી જગ્યાએ, NGTમાં જગનભાઈનું ઓલરેડી રજૂઆત કરી છે, અને જેના કારણે પણ એ લોકો કોઈ સાંભળતું નથી. ઘણા સમયથી બીજી બધી પંચાયતોથી પણ અહીંયા કચરો આવે છે, એની પણ રજૂઆત અમે નગરપાલિકામાં કરી હતી. નગરપાલિકા એમ કહે છે કે તમે જે કંઈ એક્શન કરવું હોય તે કરો, અમે એમને પરમિશન નથી આપી. એની લેખિતમાં રજૂઆત આપણી પાસે છે પંચાયતે, એ જ રહેશે કે 15 દિવસ પછી પાછો અહીંયા આવીને અમે બેસી જશું બધા ગામજનો. વલસાડની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે મહિલા એમ બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાતનું 6th વન સ્ટોપ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. વલસાડની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે મહિલા એમ બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાતનું 6th વન સ્ટોપ કેન્દ્ર શરૂ કરાયું. વન સ્ટોપ સેન્ટર વલસાડના સિવિલ હોસ્પિટલ કેમ્પસ બ્લોક નંબર 2 ખાતે કાર્યરત રહેશે. વલસાડ ખાતે શરૂ કરવામાં આવેલ આ સેન્ટરમાં મહિલાઓને લગતી તબીબી સારવાર સહિતની દરેક પ્રકારની માહિતી એક જ સ્થળે મળી રહેશે. અહીં મહિલાઓ વિના સંકોચે પોતાની રજૂઆત કરી શકશે. જરૂર જણાય તો તેઓ માટે અહીં રહેવાની વ્યવસ્થા પણ કરાશે. મહિલાઓ ઉપર થતા અત્યાચાર સામે રક્ષણ આપવા માટે 24 કલાક કાર્યરત રહેશે. સખી વન સ્ટોપ સેન્ટરનું ઉદ્ઘાટન પ્રસંગે વલસાડ કલેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ 6th વન સ્ટોપ કેન્દ્ર શરૂ કરાયું છે. તેમણે મહિલાઓએ તેમની સમસ્યા રજૂ કરી કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો વન સ્ટોપ સેન્ટરમાં આવી મદદ મેળવવા અનુરોધ કર્યો હતો. આ સંસ્થા દ્વારા મેડિકલ, કાયદાકીય જ્ઞાન, પોલીસને લગતી તમામ મદદ કરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ મહિલાઓ આવા અત્યાચારના ભોગ ન બને, પરંતુ કોઈ પણ પ્રકારની પીડિત મહિલાઓ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવા કરતાં સખી વન સ્ટોપ સેન્ટર ઉપર પહોંચશે તો તમારો પ્રશ્ન અવશ્ય હલ થઈ શકશે. સખી વન સ્ટોપ સેન્ટરથી જે મહિલાઓ ઉપર જે કોઈ અત્યાચાર થતો હોય, ઘરેલી કોઈ થતું હોય, તો એવી મહિલાઓ માટે કરી એને એક આશ્રય સ્થાન છે કે જ્યાં મહિલા આવવાથી એને કાયદાકીય, મેડિકલ, પોલીસ એમ તમામ પ્રકારની એ જરૂરિયાત મુજબની બધી સહાય આ સેન્ટર ઉપરથી એને ઉપલબ્ધ થશે. કોઈવાર મહિલાઓને આપઘાત જેવા વિચાર આવે, ક્યાંય રેસ્ક્યુ કરવાની જરૂર પડે, તો એવી મહિલાઓ 181 ઉપર ફોન કરી અને એ સીધા જ્યાંથી ફોન કર્યો ત્યાં એમ્બ્યુલન્સ આવી અને લઈ પણ જાય અને આ સેન્ટર ઉપર લાવી એમને તમામ પ્રકારની સહાય મળી રહે એવી આ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પણ આ સેન્ટરમાં આવા ઓછા બનાવ બને અને ઓછી મહિલાઓ હોય એ પણ. વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય સામે પારડી તાલુકા પંચાયતના સરપંચોએ પારડી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જિલ્લા પંચાયતના સભ્ય ખોટા આક્ષેપો કરે અને એસઓ 14 વર્ષ નહીં પરંતુ 4 વર્ષથી ફરજ પ્રામાણિકતાપૂર્વક બજાવતા હોવાનું સરપંચોએ જણાવ્યું હતું. વલસાડ જિલ્લા પંચાયતના ગોઈમા બેઠક પરથી વિજેતા બનેલા કોંગ્રેસના સભ્ય શિવજીભાઈ પટેલને પારડી તાલુકા પંચાયતના સીઓ તરીકે ફરજ બજાવતા સામે છેલ્લા કેટલાક દિવસોથી તેમની બદલી પાછળ એસઓ સામે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કલેક્ટરથી લઈ DDO, TDO મામલતદારને આવેદનપત્ર આપી તેમની બદલી કરાવવા જિલ્લા પંચાયતના સભ્ય શિવજી પટેલ પાછળ પડ્યા છે અને તેમના સામે 14 વર્ષ સુધી પારડી તાલુકામાં ફરજ બજાવી રહ્યા હોવાના ખોટા આક્ષેપો કરી રહ્યા હોવાનું આજે જિલ્લા પંચાયતના સભ્ય શિવજી પટેલ સામે પારડી તાલુકા પંચાયતના સરપંચ, સંઘના પ્રમુખ દીક્ષાંત પટેલ, અમૃત પટેલ, પ્રજ્ઞેશ પટેલ વગેરે સરપંચોએ પારડી મામલતદાર HA પટેલને આવેદનપત્ર આપ્યું હતું અને શિવજી પટેલ ખોટા આક્ષેપ કરે અને એસઓ 4 વર્ષ નહીં પરંતુ 4 વર્ષથી ફરજ પ્રમાણિકતાપૂર્વક બજાવતા હોવાનું સરપંચે જણાવ્યું હતું. પારડી તાલુકા પંચાયતની અગાઉ 2.5 વર્ષની બોડી કોંગ્રેસની હતી, તે સમયે એસઓની બદલી સામે કેમ ન આવેદનપત્ર આપ્યું એવા અનેક પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે. જો કે આજે આવેદનપત્રમાં શિવજી પટેલના વિરુદ્ધ તાલુકા પંચાયત કોંગ્રેસના સભ્યો જ તેમના વિરુદ્ધ તુકવાડા ગામના ધનસુખ સરપંચો સાથે આવેદનપત્ર આપવા જોડાયા હતા. જ્યારે સરપંચો મામલતદારને આવેદનપત્ર આપી જિલ્લા પંચાયત કચેરી DDOને આપવા રવાના થયા હતા. તાલુકાના જે એસઓ સાહેબ છે સુરેશભાઈ, એમના વિરુદ્ધમાં
શિવાજીભાઈ જિલ્લા પંચાયતના જે સભ્ય છે કોઈમા સિંહના, એમના દ્વારા અને એમના સાથી મિત્રો જોડે દ્વારા જે સુરેશભાઈની વિરુદ્ધમાં આરોપ મૂકવામાં આવેલ કે એવો અહીંયા છેલ્લા એસઓ તરીકે છેલ્લા 14 વર્ષથી કામ કરે છે એ તદ્દન ખોટી વાત છે અને એમની ટ્રાન્સફર પણ થઈ ગઈ હતી ને એ દરેક સરપંચો જોડે સંકળાયેલા છે અને વ્યવસ્થિત એમની કામગીરી છે જે બદલ અમને કોઈ પણ પાર્ટી તાલુકાના સરપંચોને કોઈ પણ જાતનો વાંધો વિરોધ રહેતો નથી. પાર્ટી તાલુકાના TDO સાહેબ અને મામલતદાર સાહેબને આજે આ પત્ર આપેલ છે. વલસાડમાં ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સોનલ બેદની ઉજવણી કરવામાં આવી, જેમાં આઈમાં માયાદેવી માં ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. ચારણ ગઢવી સમાજના ઉદારક અને પરમ પૂજ્ય આઈશ્રી સોનલમાના પ્રાગટ્ય દિન નિમિત્તે વલસાડ ખાતે આવેલ ઉત્સવ પાર્ટી પ્લોટમાં સોમવારે ભવ્ય સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા, સત્વાણી, મહાપ્રસાદ, મહાઆરતી સહિતના ભવ્ય આયોજન સાથે કરવામાં આવેલ સોનલ બીજની ઉજવણીમાં આઈમાં માયાદેવી માએ ખાસ ઉપસ્થિત રહી આરસી વચન આપ્યા હતા. વલસાડના ધરમપુર ચારસ્તા પાસે શ્રી ચરણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સોનલ બીજની કરાયેલ ઉજવણીમાં વલસાડ, નવસારી, દમણ અને સેલવાસમાં વસતા ચારણ ગઢવી સમાજના લોકો ઉમળકાભેર જોડાયા હતા. દર વર્ષે પોષ સુદ બીજ એટલે ચારણ ગઢવી સમાજમાં ઉદારક આઈ શ્રી સોનલ માનો જન્મદિવસ છે. ચારણ ગઢવી સમાજ દર વર્ષે આ દિવસને સોનલ બીજ તરીકે ઉજવે છે. સોનલ બીજ ઉત્સવમાં ખાસ ઉપસ્થિત રહેલ આઈમાં માયાદેવીએ સોનલમાની આરતી ઉતારી ચારણ સમાજ નહીં પરંતુ દરેક સમાજ માટે આરસી વચન આપતા જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષિત બનો, દરેક સાથે સમથી રહો. શિક્ષિત અને સંસ્કારી સમાજ જ દેશમાં પ્રગતિ લાવી શકે છે, માટે જીવનમાં શિક્ષણને વધુ મહત્ત્વ આપો, ખાનપાનમાં કાળજી રાખો, સંસ્કારી બનો. આઈમાં સોનલમાએ સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, કુરિવાજો દૂર કરવા અથાગ મહેનત કરેલી અને સતત એ જ સંદેશ આપતા રહેતા માટે પોતાના પરિવાર માટે ના નહીં સમાજ અને દેશના ઉદ્ધાર માટેના પ્રયાસ કરો. વલસાડમાં શ્રી ઉત્સવ પાર્ટી પ્લોટ ધરમપુર ચાર રસ્તા ખાતે આયોજિત 32મા પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં જન્મોત્સવ પર્વમાં શ્રી ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના વડીલોનું સ્વાગત કરી નર્સરીથી કોલેજ સુધી અભ્યાસ કરતા યુવક યુવતીઓ, બાળકો, બાલિકાઓને પ્રોત્સાહિત કરી શૈક્ષણિક કીટ આપી શિક્ષણ ક્ષેત્ર સમાજનું નામ રોશન કરવાના આશીર્વાદ આપ્યા હતા. સમાજના વડીલોએ તેમજ ઉચ્ચ સરકારી હોદ્દા પર ફરજ બજાવતા સરકારી અધિકારી, ધંધા રોજગાર ક્ષેત્રે જોડાયેલ સમાજના પ્રતિષ્ઠિત વેપારીઓ, આગેવાનોનું પણ સ્વાગત કરી મહાપ્રસાદ, રાજકરમાના રમઝટની મોજ માણી હતી અને સાંજે મહાઆરતીમાં ઉમળકાભેર જોડાયા હતા. તો રાત્રે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય. સંતવાણીમાં ગુજરાતના જાણીતા ભજન આરાધક જયમંત દવે, હાસ્યકાર હકાભાઈ ગઢવી, ભજની કુલદીપ ગઢવી અને જયદીપ ગઢવી ભજનની અને સંતવાણીની રમઝટ બોલાવશે. સોનલ બીજ મહોત્સવમાં સમાજના અગ્રણી રાણાભાઈ ગઢવી, રાજુભાઈ ગઢવી, લીલા સાહેબ, રમેશભાઈ ગઢવી, નવસારી રમેશભાઈ ધારાણી, સુમનભાઈ રત્નનું, ગજેન્દ્ર ચારણ, મહેન્દ્રદાન ચારણ, માલદાનભાઈ કાગ, ગોવિંદભાઈ ગઢવી, હમીરભાઈ ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના દરેક લોકોને સોનલ બીજની શુભકામના પાઠવી આઈ શ્રી સોનલમાં સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી. આ સોનલ બીજનું બહુ મહત્વ છે. આજથી ઘણા વર્ષ પહેલા અમારો ચારણ સમાજ અજ્ઞાન રૂપે અંધકારમાં ઘેરાયેલો હતો. એવા અંધકારના કાળા વાદળાના ચારો તરફ બોલવાનો હતો. એમાંથી આઈ સોનભાઈ માનું પ્રાગટ્ય થયું. આજથી 95 વર્ષ પહેલાં મઢડા ટીમે મઢડા ગામમાં, સોરઠ ધરાના મઢડા ગામમાં આઈ સોનભાઈ માનું પ્રાગટ્ય થયું. એ 5 બહેનો પહેલાં હતા અને પછી એક ભાઈ ને એક બેન બીજીમાંથી એમને જન્મ થયો. ને એ માતાજી જન્મથી માતાજીના પરમ ઉપાસક હતા. પહેલાં એ માતાજી સરાકાળિયા જગ્યા છે ગીરમાં, એમના બાપુ જે આઈમાં સોનભાઈમાંના જે બાપુ હમીરભા હતા એ સોનભાઈમાંના પરમ ભક્ત હતા. એટલે આઈમાએ સોનભાઈમાંએ કીધું કે હવે બાપુ તમે ઘરે જાઓ. ને બાપુ કે હું માતાજી તમારા વગર રહી નથી શકતો. એટલે માએ કીધું જાઓ, હું તમારે આવું છું તમારે ઘરે, તમે જાઓ.
એટલે એ સોનબાઈમાં જે સરાકાળિયામાં છે એ 50 વર્ષની ઉંમરમાં એમને શરીર ત્યાગ્યું ને મઢડામાં હમીર બાપુને ઘરે જન્મ લીધો. રાણબાઈ માતાજી ને બાપુ હમીર ગઢવી મોડ શાખાના એને ઘરે માતાજીનું આજના પાવન દિવસે પોષ સુધી બીજના દિવસે માતાજીનું પ્રાગટ્ય થયું. ને પછી જેમ માતાજી મોટા થતા ગયા 8-10 વર્ષના થયા ત્યાં સુધી તો બધા એને સોનલ ગાંડી જ કહેતા, કોઈ એને માનતા નહીં. પછી એક દિવસ માતાજી ને સપનામાં આવ્યા એમના કુળદેવી જાનબાઈ ની ત્રણ માતાજીઓ છે કે સોનલ હું અહીંયા આમાં દાટેલી છું, તારા શું કહો તમે બારણાના વચ્ચે ઓરડાના બારણાના વચ્ચે પેઢીને નીચે દાટેલી છું એટલે મને કાઢો. એટલે એને ત્યાં ખોદાવી એમાં ત્રણ મૂર્તિઓ નીકળી, ફળા સિંદૂરથી હળબળ ફળા નીકળ્યા ને તલવાર નીકળી ને કાંઈ ચાંદીના સિક્કા નીકળ્યા ને એને એમની સ્થાપના કરી ત્યાં પોતાના ઓરડામાં. ને ત્યાંથી માતાજીનું ઓલું ચાલુ થયું, માતાજીનો પ્રકાશ માણસોને મળવા માંડ્યો ને દિન દુઃખી માણસો જે માતાજીની શરણમાં આવતા હતા એ બધાના દુઃખ દૂર થવા માંડ્યા. ને માતાજીને જે બોલાવતા તો માતાજી એમ કહેતા કે તમે શિક્ષાના વિષયમાં ધ્યાન દો તો અમે આવીએ. કચ્છના માણસોએ બોલાવ્યા તો કે માતાજી કે તમે પહેલાં તમારા છોકરાઓના શિક્ષામાં ધ્યાન દો તો હું આવું. તો માણસો કે માતાજી અમારે તો ખાવાય નથી. કે ના, એક પરાક્રમ કરો, પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો, હું આવું છું કચ્છમાં, અહીંયા ખાડો ખોદો, અહીંયા પાણી નીકળશે. ને પાણી નીકળ્યા, ખાસ વધારે ફાયદો કચ્છના ચારણોને થયો છે. પાણી નીકળ્યા ત્યાં નંદનવન થઈ ગયા, ત્યાં લાખોના ચીકુ થાય છે, કેરીઓ થાય છે. એવી રીતે માતાજી આખા સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, રાજસ્થાનમાં કરણીજી આવ્યા, અમારા ગામમાં પણ માતાજી પધાર્યા ને માતાજીએ નાના રૂપથી માણસોના કષ્ટ દૂર કર્યા. વધારે સૌથી મોટા ત્યારે બલિ ચડતી હતી માતાજીઓને આગે, કારણ કે સામંત યુગ હતો તો બકરા ના કાપે તો માણસોને કેમ યુદ્ધમાં જાય, એટલે એ જરૂરી હતું. તો માતાજીએ કીધું હવે એ સામંત યુગ ખતમ થયો છે, દેશ સ્વતંત્ર થયું છે, હવે માતાજીઓને બકરા નથી કાપવા, બલિદાન નથી આપવા, હવે તો અંતઃકરણના જે દોષો છે, કામ, ક્રોધ, મદ, લોભ, એનો અહંકાર, એનો ત્યાગ કરો, એનું બલિદાન કરો ને તમે જાગ્રત થાઓ, ચારણો જાગ્રત થાઓ, તમે દેવી પુત્ર છો, આખું વિશ્વ તમારા સામે જોઈ રહ્યું છે કે ભારતના કોઈ ખૂણામાંથી એવો પ્રકાશ આવશે ને આખા વિશ્વને પ્રકાશિત કરશે. એટલે તમે માગો તો આખા જગત માટે માગો, આખું જગત સુખી થાય જાય. એટલે માતાજીએ આખા જગતના કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરી, જાગરણ ચારણોને જાગ્રત કર્યા, શિક્ષાનો પ્રચાર ને પ્રસસ. પહેલું પોઈન્ટ એમનું ચારણ, એક ધારણ, એક બનો, નેક બનો, પેલા એક છત્ર છાયા ને નીચે બેસો, એકતા વગર તમને કોઈ સમાજમાં પૂછશે નહીં. બીજું પોઈન્ટ, ખાનપાનની શુદ્ધિ, જ્યાં સુધી ખાનપાન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી અંતરાત્મામાં પરમાત્માનો વાસ નહીં હોય, માતાજી વાસ નહીં કરે. એટલે ખાનપાન શુદ્ધ કરો, દારૂ માંસનો ત્યાગ કરો, નશા પતાનો કોઈ પણ પ્રકારના નશાનો ત્યાગ કરો. ત્રીજો પોઈન્ટ, શિક્ષાનો પ્રચાર ને પ્રસાર, જ્યાં સુધી તમે શિક્ષિત નહીં બનો ત્યાં સુધી તમને કોઈ વિદ્વાન સમાજમાં બેસવા જગ્યા નહીં મળે. ભલે કરોડપતિ થઈ જાઓ પણ શિક્ષિત ન થાઓ ત્યાં સુધી તમારું ક્યાંય સ્થાન નહીં મળે. ચોથું પોઈન્ટ, દીકરા દીકરીના લગ્નમાં ધન દોલતને મહત્વ નહીં, ને સારા એના સંસ્કાર જો, એનું એજ્યુકેશન જો, ને એની 7 પેઢીઓમાં જો ક્યાં કલંક તો નથી લાગેલો, અને તમે બંગલા ગાડીઓ ના જો. બંગલા ગાડી ધન મહેનતથી કમાવેલું હોય તો બરાબર છે, પણ કોઈએ ખોટા કામ કરીને બંગલા બનાવ્યા હોય તો એને એપ્રિશિએટ ના કરો. હે, ને તમે મહેનત મજૂરી કરો. માતાજી પોતે મહેનત કરતા હતા, માતાજી પાસે ગાડીયું નહોતું. ચારણો દોડતામાં હું 57માં ગઈ હતી, હું 12 વર્ષની હતી ત્યારે માતાજી આશીર્વાદ આપ્યા હતા મને, જા તું કાંક બનીશ. ત્યારે હું 5મી ભણેલી નહોતી ને આજ માતાજીની કૃપાથી એમે છું. એટલે માતાજીની કૃપાદૃષ્ટિ, આખું જીવન માતાજીની કૃપાદૃષ્ટિથી જીવું છે. આખા ભારતમાં ફરું છું, હિમાલયમાં જાઉં, હરિદ્વારમાં જાઉં, આખા ભારતમાં એકલી ફરું. આ સોનબાઈમાંનો સંદેશ લઈને, શિવ શક્તિને સાથે લઈને અને જીવનનો આનંદ લઉં છું. એટલે માતાજીના આ 4 પોઈન્ટ આચાર થઈ ગયા. લગ્ન પ્રસંગે ધન દોલતને મહત્વ નહીં, સંસ્કારોને મહત્વ ને એને વિદ્યાને મહત્વ, એવું લગ્ન આપસમાં કરો, એમાં ધન દોલતને મહત્વ ન દો. 5મો પોઈન્ટ,
84 લાખ જન્મ ભોગવાને બાદ મનુષ્ય દેહ મળી છે, એનો ઉદ્ધાર કેમ કરો? મેઇન પોઈન્ટ તો એ જ હોય છે. આપણે આટલા બધા વિદ્યા પ્રાપ્ત કરી, સંસ્કારી બની, ખુદ શુદ્ધ ખાન પાન રાખશું ત્યારે આપણે અંતિમ ચરણમાં પૂગી શકશું ને. એટલે માતાજીનો લાસ્ટ પોઈન્ટ છે કે જે સંપત્તિ આપણે અર્જિત કરી છે સમાજમાંથી, ભગવાને આપણે આપી છે જન્મ જન્મના કર્મોથી, આપણે સારું મળ્યું છે તો એ બધું ભગવાનની સંપત્તિ. પારડીમાં ધોળે દિવસે અલગ અલગ સમયે થયેલી 3 જેટલી ઘરફોડ ચોરીના ગુના ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા મળી છે. પોલીસે 3 ચોરોને ઝડપી પાડ્યા જેમણે પારડીમાં 3 ચોરીની કબલાત કરી છે. પારડી શહેરમાં ધોળે દિવસે અલગ અલગ સમયે થયેલી 3 જેટલી ઘરફોડ ચોરીના ગુના ઉકેલવામાં વલસાડ લોકલ ક્રાઇમ પોલીસને સફળતા મળી છે. પોલીસે ધોળે દિવસે ચોરી કરતા 3 ચોરોને ઝડપી જેલના સળિયા પાછળ મૂકી દીધા છે, જેમાં પારડી પોલીસ 3 આરોપીને એલસીબી પાસેથી પારડી પોલીસ ટ્રાન્સફર વોરંટ થી લઈ આવી હતી, જેમાં ઝડપાયેલા ચોર સાવેદ દુલારે ખાન ઉમર વર્ષ 29 રહે મહારાષ્ટ્ર નાલાસુપારા વેસ્ટ હનુમાનનગર મૂળ દિલ્હી, અમિત ઉર્ફે બાબુ રાજેન્દ્ર યાદવ ઉમર વર્ષ 28 મહારાષ્ટ્ર કાંદિવલી વેસ્ટ પોઈસર ઇન્દ્રનગર અને અશોક અનંત ફોલાને ઉમર વર્ષ 26 મહારાષ્ટ્ર પાલઘર વિરાર ઇસ્ટ શંભુ એપાર્ટમેન્ટ એસેન્ટ કાર નંબર MH48F1965માં સવાર થઈ ચોરી કરવા નીકળ્યા હતા અને એલસીબીએ ઝડપી પાડ્યા હતા. તસ્કરોએ પારડીમાં 3 ચોરીની કબલાત કરી હતી. ચોરોએ પ્રથમ ઓક્ટોબર 2018માં ધોળે દિવસે પારડી સ્ટેશન રોડ સેન્ટર પોઈન્ટની બાજુમાં આવેલ શ્રીહરિ કો હાઉસિંગ સોસાયટીમાં પ્રથમ માળે રહેતા ચંદ્રસિંહ ઉર્ફે દિનેશ નાગરભાઈ ચાવડાના ફ્લેટને તાળું તોડી સોનાના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ્લે રૂપિયા 1,22,000ના મત્તાની ચોરી કરી હતી. જે બાદ 10 ડિસેમ્બર 2018ના રોજ પારડી દમણી ચાપા ડુંગરી ફળિયા હાઈવે સ્થિત આવેલી શ્રી સાઈ કોમ્પ્લેક્ષમાં ફ્લેટ નંબર 1માં રહેતા પ્રાધ્યાપકને તાધોળે દિવસે દાગીનાને રોકડ રકમ મળી કુલ 1,17,000ના મત્તાની ચોરી કરી હતી. આ ચોરી બાદ 24 ડિસેમ્બરના રોજ સુલભનગર સૌરાષ્ટ્ર દર્શન એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 306માં રહેતા કેતન વાછાણીને ત્યાં તાળું તોડી ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું કબૂલ્યું હતું. આ સાથે વાપીમાં તેમજ વલસાડમાં પણ 2 ચોરીને અંજામ આપ્યો હોવાની કબલાત કરી હતી. પારડી પોલીસે હાલ 3 ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર SC ઝાલાએ પારડી કોર્ટમાં રજૂ કર્યા હતા. ભેદ તો ઉકેલાયો પરંતુ ચોરીનું સોનું લેનારે ઓગળી કાઢ્યું અને ચોરીનો મુખ્ય સૂત્રધાર જાફરને પકડવા પારડી પોલીસની ટીમ રવાના થઈ છે અને સોમવાર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં લોકરક્ષક દળની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી. જિલ્લામાં 57 સ્કૂલોમાં 786 કેન્દ્રો ઉપર 23,567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી થીજવતી ઠંડીમાં લોકરક્ષક દળની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની કેન્દ્રોની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. વલસાડ જિલ્લામાં 57 સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં વલસાડ શહેરમાં 24 સ્કૂલ, ધરમપુરમાં કુલ 9 સ્કૂલ, પારડીમાં 6, બગવાડામાં 1 સ્કૂલ, ઉદવાડામાં 1 સ્કૂલ, વાપીની કુલ 12 સ્કૂલો તેમજ કપરાડામાં કુલ 4 સ્કૂલો મળી 57 સ્કૂલોમાં 786 બ્લોકોમાં 23,567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બાયોમેટ્રિક પદ્ધતિ વડે દરેક પરીક્ષાર્થીઓને કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવશે, જે માટે વલસાડમાં દરેક કેન્દ્રો પર સુરક્ષા બંદોબસ્ત સાથે સ્ટાફને સજ્જ કરવામાં આવ્યા છે. નાની દમણમાં આવેલી VPS લિટલ એન્જલ પ્રીસ્કૂલમાં 6ઠા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ગત રોજ નાની દમણ ખાતે કાટેલા પાર્ટી પ્લોટ ખાતે VPS લિટલ એન્જલ પ્રાથમિક સ્કૂલનો 6ઠો વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાના બાળકો દ્વારા અલગ અલગ કૃત્ય રજૂ કરવામાં આવી અને જેમાં ડાન્સ, નાટક વગેરે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે મહાનુભાવોનો મન મોહી લીધા હતા. આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો. આ અવસર પર DMC પ્રમુખ મુકેશ પટેલ, કાઉન્સિલર SP દમણિયા આ આયોજન
સ્કૂલના પ્રિન્સિપલ વિભૂતિ દેસાઈના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોના માતા પિતા વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજસ્થાન જૈન એકતા મંચ દ્વારા બે દિવસીય ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટ પ્રીમિયર લીગનું પણ આયોજન કરાયું હતું. શ્રી રાજસ્થાન જૈન એકતા મંચ વાપી દ્વારા બે દિવસીય ખેલ મહોત્સવનું આયોજન વાપીની આસાધામ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું, જેમાં વાપીના રાજસ્થાની જૈન સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બાળકો અને મહિલાઓ દ્વારા અનેક વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રવિવારના રોજ ક્રિકેટ પ્રીમિયર લીગનું પણ આયોજન કરાયું હતું, જેમાં 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફાઇનલ મેચ વાપીની રામદેવ ફાઇટર્સ અને બિગ બોસ 11ની ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં જબરજસ્ત મુકાબલા વચ્ચે રામદેવ ફાઇટર્સની ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. આ મહોત્સવના મુખ્ય પ્રાયોજક સપત કોઠારી, ડુંગરમલ અને RJEM, અધ્યક્ષ લલિત પોરવાડ અને ટીમ ઉપસ્થિત રહી હતી. વાપીના રાજસ્થાની જૈન સમાજના ભાઈ બહેનોમાં એકતા વધે અને સૌ ભેગા મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આભારવિધિ દીપક માંડોત, સહમંત્રી સંજય ભંડારી અને સભા અધ્યક્ષ રમેશભાઈ કોઠારીએ કર્યું હતું. રાજસ્થાન જૈન એકતા મંચે સમગ્ર જૈન સમાજને સાથે લઈને આજે વાપી ક્ષેત્રે આ ક્રિકેટનું એક બૃહદ મોટું આયોજન કર્યું છે. તેમાં 8 ટીમોએ ભાગ લઈ રહી છે અને આજે એનો ફાઇનલ દિવસ છે. એમાં દરેક ટીમે 8-8 ઓવર 45 મિનિટમાં રમવાના હોય છે અને એ પ્રમાણે જે ટીમ આજે જીતશે એને ટ્રોફીથી એનો સન્માન કરવામાં આવશે. અને અમારા રાજસ્થાન જૈન એકતા મંચ બહુ ઘણા બધા સારા કામ વાપીમાં કરી દીધા છે અને બહુ આગળ વધી રહી છે અને એ પ્રકારે અમારો સમગ્ર જૈન સમાજ એક સાથે એક છત્રના નીચે આવી ગયું છે. એ અમારા સૌના માટે બહુ ગૌરવની વાત છે. એ પહેલા આયોજન હુઆ હૈ હમારે સભી સંરક્ષક રાજસ્થાન જૈન એકતા મંચ કે સભી કાર્યકર્તા સભી ખેલને વાલી ક્રિકેટ કી ટીમે મહિલાઓ કી ટીમે બચ્ચો કી ટીમે સભીને બહુત અચ્છા સહયોગ પ્રદાન કિયા હૈ ઉન સભી કા રાજસ્થાન જૈન એકતા મંચ આભાર પ્રગટ કરતા હૈ. મેરે સભી સંરક્ષક હમેશા મેરે સાથ કરે હૈ, આપકો દિખાઈ ભી દે રહે હૈ. સભી સંરક્ષકો કા આશીર્વાદ RJEM કી ટીમ પર હમેશા બના રહે હૈ, ઉન સભી કા એક બાર આશીર્વાદ. રાજસ્થાન જૈન એકતા મંચ વિનર ટીમ કો રનર અપ ટીમ કો ટ્રોફી દાદરા નગર હવેલીના સોરઠિયા ગાચી જમાત કમિટી દ્વારા સેલવાસ કસ્તુરી પાટી પ્લોટમાં ત્રીજા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. દાદરા નગર હવેલીના સોરઠિયા ગાચી જમાત કમિટી દ્વારા સેલવાસના કસ્તુરી પાટી પ્લોટમાં ત્રીજા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં નવ દંપતીને આશીર્વાદ આપવા પ્રદેશના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકર પહોંચ્યા હતા, જ્યાં ગાચી સમાજના અગ્રણીઓએ તેમને સ્વાગત કર્યું હતું. આ સમૂહ લગ્ન સમારોહમાં મોહન ડેલકરે તમામ નવ દંપતીઓને સુખમય જિંદગીના આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ સોરઠિયા ગાચી સમાજના પ્રમુખ હાજી રજાકભાઈ પરમાર, સેક્રેટરી હબીબ બિલખિયા, ઉપપ્રમુખ ક્યુમ માલવિયા સહિત કમિટીના પદાધિકારીઓએ મોહનભાઈ ડેલકરનું સમૂહ લગ્નમાં આવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોહન ડેલકરના સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા, ઉપપ્રમુખ મહેશ ગાવિત, નગરપાલિકા પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, પૂર્વ ઉપાધ્યક્ષ ડૉક્ટર TP ચૌહાણ, સુરેશ કોટિયાન, નગરપાલિકા કાઉન્સિલર સુમન પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ અવસર પર મોહનભાઈ ડેલકરે 1,20,000 રૂપિયાનું દાન કર્યું હતું. આવો ભાઈચારો આ બધામાં હંમેશા માટે રહે. આ ખાલી ફક્ત એટલું જ નથી, પરંતુ પ્રમુખ સાહેબ મારા ઘણી વખત કહે છે કે અવર યે પીસ દુલ્હાઓ કે લિયે કુપડે નિકાહ ભી એક હી મેં મોહમ્મદ. મારી પાસે રિપોર્ટ પણ આવી વાત
ક્યાંક આયોજન કરવામાં આવ્યું, જ્યારે મારી પાસે આમંત્રણ આપવા માટે રજાકભાઈ અને દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા ટોકરખાડા ઇંગ્લિશ મીડિયમ શાળામાં એન્યુઅલ ડે નું આયોજન કરવામાં આવ્યું. દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ટોકરખાડા ઇંગ્લિશ મીડિયમ શાળામાં એન્યુઅલ ડે 2018-19 આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ એજ્યુકેશન ડાયરેક્ટર શ્રીમતી સલોની રાયના હસ્તે દીપ પ્રગટ્ય કરી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગણેશ વંદના, મરાઠી ડાન્સ, સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ, ગરબા કવાલી, પંજાબી ડાન્સ, તારપા સહિત કરાટે સેલ્ફ ડિફેન્સના દાવો પણ કરવામાં આવ્યા હતા. આખા વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પારિતોષિક ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રીય ગીત ગાઈને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ અવસરે એજ્યુકેશન ડાયરેક્ટર શ્રીમતી સલોની રાય, અસિસ્ટન્ટ એજ્યુકેશન ઓફિસર પરિતોષભાઈ શુક્લા, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટોકરખાડા ઇંગ્લિશ મીડિયમની એન્યુઅલ ડે કે ફંક્શન પર આકે મુજે બહોત અચ્છા લગા. બચ્ચે બહોત હી ઝ્યાદા ટેલેન્ટેડ હૈ ઓર ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સિસ વિચ આઈ હેવ સીન હિયર ટુડે. તો હમ બહોત હી અપ્રિશિએટ કરતે હૈ ઓર બહોત હી એન્કરેજ કરતે હૈ કે બચ્ચે એકેડેમિક્સ કે અલાવા ભી એક્સ્ટ્રા કરિકુલર્સ મેં ઇન્વોલ્વ હો તાકે ઉનકી ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ હો. એન્ડ ઇટ વોઝ ઓલ્સો અ મીડિયમ ટુ રીચ આઉટ ટુ ધ પેરેન્ટ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ ક્યુંકી 10th એન્ડ 12th કે બચ્ચે હૈ ઓર હમ ચાહતે હૈ કે વો અબ 2 મહિને રહે ગયે ઉનકી બોર્ડ એક્ઝામ્સ મેં. તો અબ હમ ઉનકો ભી ફોકસ કરકે ઉન્હે યે મેસેજ ભી દેના ચાહતે થે કે વો અબ પઢાઈ પે ઓર એક્સ્ટ્રા સિરિયસ હો જાયે ઓર અબ હમ એક્સપેક્ટ કરતે હૈ કે ઇસ બાર કા રિઝલ્ટ હમારે પિછલી બાર સે બેટર આયેંગે. વાપી નજીક કરવડ ગામે આવેલી કૌશિક ક્રાંતિલાલ હરિ સ્કૂલના પરિસરમાં ધોળિયા સમાજના લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ માટે 11મો પરિચય પસંદગી મેળો યોજાયો. સમાજમાં 3 પ્રકારના લગ્ન જોવા મળે છે, એરેન્જ મેરેજ, લવ મેરેજ અને પરિચય મેળાથી એકબીજા સાથે પરિચય કેળવીને થતા લગ્ન. આજે જ્યારે પરસ્પરના સંબંધોમાં ઓટ આવી રહી છે ત્યારે પરિચય મેળા દ્વારા થતા લગ્નનું મહત્વ વધી રહ્યું છે. ત્યારે વાપી નજીક આવેલા કરવડ ગામે સ્થિત કૌશિક ક્રાંતિલાલ હરિયા સ્કૂલના પરિસરમાં વલસાડ જિલ્લાના ધોળિયા સમાજના લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે 11મો પરિચય પસંદગી મેળો યોજાયો હતો. આ પરિચય મેળામાં સમાજના અનેક યુવક યુવતીએ જીવનસાથીની પસંદગી કરી હતી. આ મેળામાં સમગ્ર જિલ્લાના વિવિધ ગામોના લગભગ 70 જેટલા લગ્નોત્સુક ઉમેદવાર યુવક યુવતીઓએ પોતાના વાલીઓ સાથે ભાગ લીધો હતો. વાપીના હરીશ આર્ટના સૌજન્યથી યોજાયેલો આ પરિચય મેળો એકંદરે સફળ રહ્યો હતો. પરિચય મેળામાં મુખ્ય મહેમાનો શ્રી પ્રીતિશભાઈ પટેલ, માનનીય નાયબ કલેક્ટર શ્રી સુરત, શ્રી ખુશાલભાઈ વાઢુ, રિટાયર્ડ આર્મીમેન શ્રી સેન આર પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ વાસદા શ્રી કિશોરભાઈ પટેલ, LLC એજન્ટ વલસાડ શ્રી દશરથભાઈ પટેલ, સામાજિક કાર્યકર ડુંગરા શ્રી શરદભાઈ ગંગોત્રી, સામાજિક કાર્યકર શ્રી રામુભાઈ પટેલ, સામાજિક કાર્યકર હરીશભાઈ પટેલ, હરીશાટ વાપી, સુભાષભાઈ પટેલ, સ્વસ્તિક પ્રેસ વાપી, ગોવિંદભાઈ પટેલ, LIC ડેવલપમેન્ટ ઓફિસર, રવિલાલ પટેલ, સામાજિક કાર્યકર બાબુભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, રણજીતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, જીનલ કશ્યમ અંકિત વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધોળિયા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 11મા પરિચય મેળાનું આયોજન કર્યું છે, જેની અંદર 70 જેટલા યુવક યુવતીઓ ભાગ લીધો છે અને સમાજની અંદર એક નવી વ્યવસ્થા કરીને અમે યુવક યુવતીઓને
નવી દિશા તરફ લઈ જઈનો પ્રયાસ કરી રહ્યા છીએ. અહીંયા વાપીમાં ધોળિયા સમાજનું યુવક અને યુવતીઓનું જે પરિચય મેળો છે તેમાં હું પણ ભાગ લીધો છે અને મેં મારો પરિચય બી આપ્યો છે. એ જ રીતે બીજા બધા સમાજોમાં પણ એ જ રીતે પરિચય મેળો થવો જોઈએ અને યુવકો અને યુવતીઓનો પરિચય થાય અને જીવનભર એમને જીવનસાથી મળી રહે એ જ હું શુભેચ્છા રાખું છું. આજની તારીખે કરવડ ગામે ધોળિયા પટેલ સમાજ દ્વારા યુવક અને યુવતીનો પરિચય મેળો યોજાયો હતો, જેમાં લગ્નોત્સુક યુવક અને યુવતીઓ મેળામાં હાજરી આપે અને પોતાના પ્રિય પાત્રની પસંદગી કરી શકે છે. હું બીજા સમાજને પણ સંદેશો પાઠવવા માંગુ છું કે બીજા સમાજમાં પણ આવા પરિચય મેળાઓ થાય અને આપણો સમાજ આદિવાસી સમાજ આગળ આવે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કપરાડા તાલુકાના વારના ગ્રામ પંચાયતમાં પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ. સલવામાં સ્મશાન ભૂમિનો માર્ગ બંધ કરી દેવાતા ગ્રામ લોકોએ મામલતદારને કરી રજૂઆત. વાપી અનુકૂળ કોમ્પ્લેક્સ સામે પાર્ક કરેલી એક સ્કૂલ બસ અચાનક સળગી ઉઠતા મચી નાસભાગ. દાદરા નગર હવેલીમાં પધારેલા અમિત શાહે રાફેલ રોહિંગ્યા સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધા. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.